विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 गणित चेप्टर नंबर 6 त्रिकोणनी अंदर स्वाध्याय 6.5 नो दाखला नंबर 12 ने दाखला नंबर 17 आ बे दाखला गणतरीना छे, आज आपणे तेनी वात करवाना छीए। अगाउ पण मैं आ चेप्टरना गणतरीना दाखलाना वीडियो बनावेला छे अने जे मूकेला छे, तो अहींया आज आपणे चेप्टर नंबर 6 त्रिकोणनी अंदर स्वाध्याय 6.5 नो 12मो दाखलो जोईए। 6 मीटर अने 11 मीटर ऊंचाईना बे थांभला समतल जमीन पर आवेला छे। जो थांभलाना नीचेना छेड़ा वच्चेनुं अंतर 12 मीटर होय तो तेमना ऊपरना छेड़ा वच्चेनुं अंतर शोधो। हवे मित्रों, अहींया बे थांभला आप्या छे, तो तमने शीखवाडुं तो अहींया एक 6 मीटरनो थांभलो छे અને એક બીજો થાંભલો છે એ 11 મીટરનો છે। આ બે થાંભલા વચ્ચેની જગ્યા છે 12 મીટર છે। આ રીતનો એક 6 મીટરનો છે અને 11 મીટરનો, એ બે વચ્ચે જગ્યા છે, બે થાંભલા વચ્ચેનું અંતર છે 12 મીટર છે। તો અહીંયા મેં આકૃતિમાં દોર્યું છે, પહેલો થાંભલો છે એ બી એ 6 મીટરનો છે, બીજો થાંભલો છે સી ડી એ 11 મીટરનો છે, એમની વચ્ચેનું અંતર છે બી ડી એ 12 મીટર છે। તો અહીંયા મેં એનું લખેલું છે ને આકૃતિ દોરેલી છે। હવે અહીંયા મિત્રો આ છે એ ચોરસ બનશે, આ એક કાટખૂણો થાય, અહીંયા પણ કાટખૂણો થાય, અહીંયા કાટખૂણો થાય અને આ કાટખૂણો બનશે। બીજા નંબરમાં આ ચોરસ થાય એટલે ચોરસની સામસામેની બાજુ સરખી થાય, આ 6 મીટર તો આ 6 મીટર, આ 12 મીટર છે તો આ પણ 12 મીટર થાય। હવે અહીંયા આ ટોટલ બાજુ છે સી ડી એ 11 મીટર છે અને આ ડી ઈ છે એ 6 મીટર છે, કારણ કે લંબચોરસ છે। તો પહેલાં આપણે એનું વર્ણન લખીએ, અહીં એ બી, એ બી છ, એ બી અને સી ડી, એ બી અને સી ડી, આ એ બી અને સી ડી એ થાંભલાની ઊંચાઈ અનુક્રમે 6 મીટર અને 11 મીટર છે। તો અહીંયા થાંભલાની ઊંચાઈ મેં લખી છે 11 મીટર અને 6 મીટર, એ બી અને સી ડી બે થાંભલા છે, એની ઊંચાઈ છે 6 મીટર અને 11 મીટર। આપણે આગળ લખીએ, બંને થાંભલા વચ્ચેનું અંતર છે 12 મીટર છે બી ડી, બંને થાંભલા વચ્ચેનું અંતર બી ડી બરાબર 12 મીટર છે, અંતર લખાઈ ગયું 12 મીટર। હવે અહીંયા એ બી, એ બી ડી ઈ એ લંબચોરસ બનશે, અહીં લંબચોરસ એ બી ડી ઈ, લંબચોરસ થાય, આ લંબચોરસ બન્યું એટલે એ બી અને ડી ઈ, એ બી બરાબર ડી ઈ બરાબર 6 મીટર, અને બીજી અહીંયા બી ડી બરાબર એ ઈ બરાબર 12 મીટર, અને આ ચારે ખૂણા 90ના આગળ લખવું હોય તો લખી શકીએ, ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો ડી બરાબર ખૂણો ઈ બરાબર 90, એટલે આ લંબચોરસ થાય। એટલી મિત્રો વસ્તુ છે, રકમ આપી છે। હવે અહીંયા આપણને ખ્યાલ છે કે અહીં અહીં સી ડી બરાબર, સી ડી આખે આખું સી ડી છે, તો કે સીઈ વત્તા ઈ ડી, સીઈ વત્તા ઈ ડી કરવાથી આખે આખું સી ડી મળે, તો અહીંયા લખીએ સીઈ
વત્તા એડી, સીડી છે આપણી પાસે 11 મીટર, અને સીઈએમનો ઈડી, ઈડી આપણી પાસે 6, એને આ બાજુ લઈએ માટે 11 - 6 સીઈ, માટે સીઈ બરાબર 11 - 6 = 5 મીટર, તો આ આપણને મળ્યા 5 મીટર. હવે આપણે અહીંયા ગણતરી લખીએ, અહીં ત્રિકોણ એ બી સી, સોરી એ ઈ સી કાટકોણ, ત્રિકોણ થાય, આ ત્રિકોણ બન્યો અહીંયા, આ કાટખૂણો છે અહીંયા, આ કાટકોણ ત્રિકોણ થાય, એ ઈ ને ઉપરનો જે ત્રિકોણ છે આ કાટકોણ ત્રિકોણ બન્યો, એમાં કર્ણ છે એસી થાય, માટે એસીનો વર્ગ બરાબર બાકીની બાજુ એ ઈ નો વર્ગ વત્તા ઈસી નો વર્ગ, માટે એસી વર્ગ આપણી પાસે એ ઈ છે 12 નો વર્ગ વત્તા ઈસી છે 5 નો વર્ગ, 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, આનું ટોટલ કરીએ એટલે 169, વર્ગ છે વર્ગ કાઢીએ એટલે એસી બરાબર વર્ગમૂળની અંદર 169, એનો વર્ગમૂળ થાય 13, તો પણ એસી મળશે 13 મીટર, એસી મળ્યા 13 મીટર. તો આપણને પૂછ્યું હતું કે તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર કેટલું, તો આપણે લખીએ તેમના થાંભલાના, લખીએ થાંભલાના બંને છેડા વચ્ચેનું અંતર કેટલો જવાબ આવ્યો, 13 મીટર, 13 મીટર થાય. તો મિત્રો અહીંયા સહેલો દાખલો છે, પહેલાં આકૃતિ દોરી 6 મીટર અને 11 મીટર થાંભલો, પછી આ રીતનું આપણે જોડ્યું, એટલે આ 6 મીટર, આ 6 મીટર અને આ 12, શા માટે, તો કે લંબચોરસ છે, લંબચોરસમાં સામસામેની બાજુ સરખી થાય અને આના ખૂણા છે 90 નાય થાય. હવે આ ટોટલ હતો 11, આ 6 થયું તો આ કેટલું થાય 5, એને આપણે અહીંયા બતાવ્યું. હવે અહીંયા ઉપરનો છે કાટકોણ ત્રિકોણ બન્યો એટલે પાયથાગોરસનું તમારે સૂત્ર લખીને કિંમત મૂકવાની, એટલે એ આપણને મળ્યા એસી બરાબર કર્ણ મળ્યો 13, તો કર્ણ એટલે આ બે છેડા વચ્ચેનું અંતર થયું. ત્યાર પછી આપણી પાસે એક દાખલો છે બીજો, અહીંયા 17મો દાખલો, કે ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 6√3, એસી બરાબર 12 અને બીસી બરાબર 6 સેમી, અહીં એબી છે 6√3 સેમી, એસી બરાબર 12 સેમી અને બીસી બરાબર 6 સેમી હોય તો ખૂણો બી શોધો. તો પહેલાં મિત્રો આપણે કાટકોણ ત્રિકોણ છે કે નહીં ચેક કરી લઈએ, કાટકોણ ત્રિકોણ હોય તો આપણને ખબર પડી જાય ખૂણો બી કેટલાનો થાય, 90નો. તો અહીંયા સૌથી મોટી બાજુ કોણ છે, તો કે એસી, કેટલા છે 12 સેમી, એસી બરાબર 12 સેમી, આપણે એસીનો વર્ગ લખીએ, માટે એસી વર્ગ એટલે કે 12 નો વર્ગ બરાબર 144, આ આપણને મળ્યું એસી. હવે આપણે બાકીની બે બાજુ વધી એ બી અને બી સી, એનો વર્ગ કરીને સરવાળો કરીએ, તો કે બાકીની બાજુનો વર્ગ સરવાળો, બાકીની બાજુના વર્ગનો સરવાળો એટલે બાકીની બાજુ કોણ, તો કે એ બી વર્ગ વત્તા બીસી વર્ગ, એ બી એટલે 6√3 નો વર્ગ, બીસી એટલે 6 નો વર્ગ. હવે અહીંયા 6 નો વર્ગ 36 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3, એટલે કે 36 × 3, તો 36 × 108, 6 નો વર્ગ 36, અહીંયા 6 નો વર્ગ 36 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3, એટલે 36 × 3, 36 × 108, એ 6 નો વર્ગ 36, આ બેનું ટોટલ કરીએ 14, 1 = 144 થાય.
तो अहीं एसी नो वर्ग 144 आव्यो, बाकी बाजू वर्ग ना सरवाळो पण 144 आव्यो। एटले आम एसी वर्ग बराबर ए बी वर्ग वत्ता बी सी वर्ग थाय। शा माटे? तो के अहीं एसी नो वर्ग करेलो 144 आव्यो, बाकी बे बाजू वर्ग कर सरवाळो करेलो ई पण 144 आव्यो। એટલે એસી વર્ગ બરાબર એ બી વર્ગ વત્તા બી સી વર્ગ। આમ પાયથાગોરસના પ્રતીક પ્રમેય અનુસાર અહીં આપણે આકૃતિ દોરીએ, આ રીતનું આ એસી થાય, અહીંયા કર્ણ અને આ ખૂણો છે બી, એ 90 થાય। પાયથાગોરસના પ્રમેય અનુસાર માપ ખૂણો બી બરાબર 90 થાય। તો અહીંયા એસી છે કર્ણ થયો, આ એ બી એન બીસી આ બાકીની બાજુ એનો વર્ગનો સરવાળો કર્યો એટલે ખૂણો બી છે એ કેટલાનો થાય? 90 થાય। તો મિત્રો આ રીતના આપણા દાખલા નંબર 12 અને 17 આ બે દાખલા ગણતરીના હતા જે આપણે ગણ્યા। અને અહીંયા આપણે પાયથાગોરસનું પ્રતીક પ્રમેય અને પાયથાગોરસનું પ્રમેય એના પણ મેં વિડીયો આગળ મૂકેલા છે, જે મિત્રોને જોવાના હોય તે જોઈ લેજો, કારણ કે પાયથાગોરસનું પ્રમેય અને પાયથાગોરસનું પ્રતિપ્રમેય છે બોર્ડની પરીક્ષામાં 4 ગુણમાં ફરજિયાત પૂછાય છે।